वेलकम टू द महात्मा गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलकवाड़ा। डियर स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 7 में यूनिट 1 एम आई लॉस्ट नी एक्टिविटी 6th ए जोईए। अहीं सूचना आपी छे रीड द डायलॉग। टाइटल छे फ्रॉम केडी टू रोड वाया लक्ष्मी। फ्रॉम एटले थी, केडी એ ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે માર્ગ કે રસ્તો, ટુ રોડ, રોડ એટલે પણ રસ્તો, અને વાયા લક્ષ્મી, વાયા લક્ષ્મી એટલે લક્ષ્મીના દ્વારા। અહીં લક્ષ્મીની મદદથી કેડીથી રોડ સુધી પહોંચ્યા એવું કહેવા માટેનો આ ટાઇટલ છે। આ ડાયલોગ્સમાં ફેઝાન અને લક્ષ્મીના સંવાદ છે તે આપણે જોઈએ। फेजान इज ए वाइल्ड लाइफ फोटोग्राफर। फेजान एक वाइल्ड लाइफ फोटोग्राफर छे। फेजान ए व्यक्तिनु नाम छे अने वाइल्ड लाइफ इतले वन्यजीवन अने फोटोग्राफर, तो फेजान नु कार्य छे के वन्यजीवोना फोटोग्राफ्स लेवा। ही इज फ्रॉम तमिलनाडु। ए तमिलनाडु थी छे। तमिलनाडु ए अपना भारत देशना दक्षिण भाग में आवेलु एक राज्य छे। लास्ट वीक ही वेंट टू गिर फॉरेस्ट। लास्ट वीक एटले गया अठवाडिये। ही वेंट टू गिर फॉरेस्ट, ए गयो हतो टू गिर फॉरेस्ट। गिर फॉरेस्ट एटले जंगल। धेर ही लॉस्ट हिज वे। धेर एटले त्या। ही लॉस्ट हिज वे, ते एनो रस्तो भूली गयो हतो। लॉस्ट एटले खोवाई गयो हतो। ही आस्क्ड लक्ष्मी ए गर्ल फ्रॉम गीर टू हेल्प हिम। ही आस्क्ड, ही एटले तेना माटे, फेजर माटे उपयोग में लेवायेलो शब्द छे। आस्क्ड पूछ्यु हतुं लक्ष्मी, ए गर्ल फ्रॉम गीर टू हेल्प हिम। लक्ष्मी नामनी एक छोकरी जे गीरनी छे अने हेल्प एटले मदद माटे, तो फेजाने लक्ष्मी पासे मदद मांगी हती। लक्ष्मी इज इन स्टैंडर्ड 7। लक्ष्मी 7मा धोरण में अभ्यास करे छे। सी वॉज नॉट एबल टू स्पीक इंग्लिश प्रॉपरली। सी वॉज नॉट एबल, एबल एटले सक्षम हती, अने नॉट एटले नहीं, तो ते सक्षम नहीं हती। टू स्पीक इंग्लिश प्रॉपरली, टू स्पीक एटले बोलवा माटे, अने इंग्लिश प्रॉपरली, इंग्लिश ए भाषा छे आपणी, अने प्रॉपरली एटले सारी रीते, सो लक्ष्मी अंग्रेजी सारी रीते बोली सके एवं नहीं हतू। ऑन द अदर साइड फेजान वॉज नॉट एबल टू अंडरस्टैंड गुजराती। ऑन द अदर साइड एटले बीजी तरफ, फेजान वॉज नॉट एबल टू अंडरस्टैंड गुजराती। फेजान पण सक्षम नहीं हतो टू अंडरस्टैंड एटले समझवा माटे, अने गुजराती जे आपणी मातृभाषा छे। वॉज लक्ष्मी एबल टू हेल्प हिम, શું લક્ષ્મી એને મદદ કરવા માટે સક્ષમ હતી? લેટ્સ સી, ચાલો જોઈએ। ફેઝાન સેઝ હે એક્સક્યુઝ મી। ફેઝાન કહે છે હે એક્સક્યુઝ મી। એક્સક્યુઝ એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે આપણે પ્રથમવાર વાત કરી રહ્યા હોઈએ ત્યારે એને હેલો, હાય કે પછી એક્સક્યુઝ કહીને બોલાવવામાં આવતું હોય છે। અહીં એક્સક્યુઝ એટલે માફ કરો એવું હોય છે। સો અહીં ફેઝાન કહે છે હે એક્સક્યુઝ મી। લક્ષ્મી સેઝ એક્યુઝ, વોટ એક્યુઝ? અહીં આપણે જાણીએ છીએ લક્ષ્મી ઇંગ્લિશ પ્રોપરલી બોલી નહીં શકતી, તેથી એના ઉચ્ચારમાં થોડુંક અલગ જોવા મળશે। લક્ષ્મી કહે છે એક્યુઝ, વોટ એક્યુઝ? વોટ એટલે શું, તો એક્યુઝ। ફેઝાન સેઝ I lost my way, I want to go out from this jungle. ફેઝાન કહે છે I lost my way, હું મારો રસ્તો ભૂલી ગયો છું। I want to go out, હું બહાર જવા ઈચ્છું છું, from this jungle, આ જંગલથી। લક્ષ્મી સેઝ go out, why come in jungle? લક્ષ્મી કહે છે go out, બહાર જા, why come in jungle, જંગલમાં કેમ આવ્યો? અહીં જો ગ્રામેટિકલ મિસ્ટેક્સ તમે જોઈ શકો છો લક્ષ્મીના બોલવામાં પણ। અહીંયા જે લખ્યું છે એ રીતે જુઓ, ગો આઉટ અને વાય કમ ઇન જંગલ।
એના પછી જુઓ, ફેઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ. ફેઝાન કહે છે આઈ ડુ નોટ નો ધ રોડ, હું રસ્તો નહીં જાણતો. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ, કેડી વોક ઓન ધ કેડી. લક્ષ્મી કહે છે રોડ જંગલમાં નહીં, કેડી કેડી પર ચાલ. અહીં જુઓ, અહીં પણ લક્ષ્મીના જે સેન્ટેન્સીસ છે એમાં ગ્રામેટિકલ મિસ્ટેક્સ આપણે થોડીક જોઈ શકીશું. સો એ આપણે અવોઇડ પણ કરવાનું છે, પણ આપણે સમજવાનું છે કે અહીં શું કહે છે લક્ષ્મી, કે રોડ જંગલમાં નથી, કેડી છે. આપણે જાણીએ છીએ રોડ એટલે જે પાકો રસ્તો હોય એને આપણે રોડ કહીએ છીએ. જ્યારે જંગલમાં પગદંડી હોય છે કે કાચો માર્ગ હોય છે, એટલા માટે લક્ષ્મી કહે છે કે જંગલમાં રોડ નહીં પણ કેડી છે, તેથી કેડી ઉપર ચાલ. ફેઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ વોટ્સ યોર નેમ. ફેઝાન કહે છે ઓકે સારું, આઈ વિલ વોક, હું ચાલીશ ઓન ધ કેડી, કેડી ઉપર, બટ વિચ પણ કઈ, વોટ્સ યોર નેમ, તારું નામ શું છે. લક્ષ્મી સેઝ લખમી માય નેમ, લક્ષ્મી કહે છે લખમી મારું નામ. ફેઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી, હિયર આર થ્રી વેઝ. ફેઝાન કહે છે હા લક્ષ્મી, ઓન વિચ કેડી, ઓન વિચ કેડી એટલે કઈ કેડી ઉપર, હિયર આર થ્રી વેઝ, અહીં આ ત્રણ રસ્તાઓ છે, વેઝ એટલે રસ્તાઓ. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વર્ડ. લક્ષ્મી કહે છે ત્યાંથી જા તે ભૂતિયા વર્ડ પાસેથી. ફેઝાન સેઝ ટેકિંગ નોટ્સ, અહીંયા બ્રેકેટમાં આપ્યું છે કે ટેકિંગ નોટ્સ એટલે એ નોંધ લઈ રહ્યો છે. ઓકે ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન, તે ભૂતિયો બનિયાન ટ્રી, બનિયાન એટલે કે વર્ડ, તો તે જે ઝાડ છે એ ઝાડથી. પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વાંકલો યુ સી એ રૂપાલો ડુંગર. લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વાંકલો, વાંકલો ક્રોસ કર્યો એના પછી યુ સી તમે જોશો એ રૂપાલો ડુંગર, એક રૂપાળો ડુંગર. ફેઝાન ચેકિંગ ડિક્શનરી, વાંકલો મીન્સ વોટ ઇઝ વાંકલો. અહીં ફેઝાન ડિક્શનરીમાં જોઈ છે, એને વોકલોનો અર્થ ખબર નહીં પડ્યો એટલા માટે. અને પછી પ્રશ્ન કરે છે કે વોકલો એ શું છે. લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ ધેન યુ સી એ ડુંગર હિલ. વોટર વોટર રનિંગ એટલે કે અહીં કહેવાનો અર્થ છે કે ત્યાં પાણી વહી રહ્યું છે અને પછી તું એક હિલ જોશે, એક ડુંગર જોશે. ફેઝાન સેઝ, ફેઝાન કહે છે યા વોટ નેક્સ્ટ, હા બીજું શું. લક્ષ્મી સેઝ, લક્ષ્મી કહે છે ક્લાઇમ અપ ધેટ હિલ ધેર કાતલ માનું થાપન. લક્ષ્મી કહે છે ક્લાઇમ અપ ધેટ હિલ, ક્લાઇમ્બ અપ એટલે અહીં શું કહેવા માગે છે કે પેલું જે હિલ છે, ડુંગર છે, એને ચડી જા. ધેર ત્યાં, કાતલમાનું થાપન ત્યાં, કાતલમાનું થાપન છે. ફેઝાન આસ્ક, ફેઝાન પ્રશ્ન કરે છે થાપન. લક્ષ્મી સેઝ યસ યસ થાપન ટેમ્પલ, ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ગામને. લક્ષ્મી કહે છે હા હા થાપન, ટેમ્પલ એટલે મંદિર, ક્લાઇમ્બ ડાઉન, અહીં જો ક્લાઇમ્બ ડાઉન, ક્લાઇમ્બ એટલે ચડી જવું અને ડાઉન એટલે નીચે, તો એનો અર્થ શું કહેવા માગે છે કે કમ ડાઉન કે નીચે આવ્યા. અહીં ક્લાઇમ્બ ડાઉન લખ્યું છે. ફ્રોમ ધેર ત્યાંથી, ગો ટુ ઉગામને, ગો ટુ ઉગામને એટલે ઉગામને તરફ જજે. અહીં ઉગામને એ ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે પૂર્વ દિશામાં. અહીં આપણે જોઈ શકીએ છીએ કે લક્ષ્મી જેને અંગ્રેજી સારી રીતે નહીં આવડતું એ કેટલાક ગુજરાતી શબ્દો પણ અંગ્રેજીમાં બોલી રહી છે અને એમાં ઘણું બધું ગ્રામર મિસ્ટેક પણ આપણે જોઈ શકીએ છીએ. ફેઝાન આસ્ક ઉગામને, તો ફેઝાન પૂછે છે ઉગામને. લક્ષ્મી સેઝ ઉગામને સન કમ્સ ઇન ધ સ્કાય, સન સન ઉગામને એટલે કે સન કમ્સ ઇન ધ સ્કાય, અર્થાત સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, આપણે જાણીએ છીએ સન સન એ રીતના એ કહે છે. ફેઝાન સેઝ યુ મીન ટુ ધ ઈસ્ટ, ફેઝાન કહે છે કે
तारो अर्थ पूर्व तरफ। लक्ष्मी सेज यस ईस्ट, लक्ष्मी कहे छे हा ईस्ट एटले पूर्व। फेजान सेज धैर सी दूधियु तलाव आस्क फोर आई मा नो नेस, फेजान कहे छे त्या जुओ दूधियु तलाव पूछो आई माना नेस माटे। फेजान सेज तलाव मीन्स पॉन्ड वॉट इज दिस आई मानो नेस, फेजान कहे छे तलाव एटले के पॉन्ड, पॉन्ड ने अपने इंग्लिश में पॉन्ड जिन्हें तलाव कहीए छे। वॉट इज दिस आई मानो नेस, आ आई मानो नेस शू छे। लक्ष्मी सेज वी लीव इन कूबा मेनी कूबाज धैर सो इट इज नेस, लक्ष्मी कहे छे वी लीव इन कूबा मीन्स अमे क्या रहिए छे एक कूबा नाना नाना जे फरिया जे आपणे अहींया जोईए छे तो एवा नाना फरियाओ के कूबास छे जेने अमे शू कहीए छे नेस तरीके ओळखीए छे। फेजान सेज यू लीव इन द जंगल आरंट यू अफ्रेड ऑफ द लायन्स, फेजान प्रश्न करे छे अहीं कि तमे जंगल में रहो छो, यू लीव इन द जंगल, लीव एटले रहेवू अने इन द जंगल एटले के जंगल में, आरंट यू अफ्रेड, अफ्रेड एटले डरवू, तमे डरता नहीं, ऑफ द लायन्स, ऑफ द लायन्स एटले सिंहोथी, लायन्स एटले सिंह। लक्ष्मी सेज सावज, सावज अवर देवता, वी लव सावज एंड सावज लव्स अस, वी लीव टुगेदर समटाइम वी फाइटिंग बट इट इज ओके, लक्ष्मी कहे छे कि सावज जे नो अर्थ सिंह थाय छे अपने सावज तरीके पण ओळखीए छीए तो ए अमारा देवता छे एटले भगवान छे। वी लव सावज एंड सावज लव्स अस, अमे सावजने प्रेम करीए छीए अने ए सावज अमने पण प्रेम करे छे। वी लीव टुगेदर अमे साथे ज रहीए छीए, समटाइम केटलीक वार वी फाइटिंग अमे लड़ीए छीए बट इट इज ओके पण ए चाल्या करे छे। फेजान सेज कैन यू टेक मी टू योर होम, फेजान प्रश्न करे छे अहींया कैन यू टेक मी टू योर होम शू तू मने तारा घरे लई जई सके। लक्ष्मी सेज हा हा चम नहीं हालिय ने ओ वेलकम लेट्स गो माई माँ बापा विल बी हैप्पी, हा हा चम नहीं अहींया जे कहे छे ए गुजराती वाक्यो छे हा हा चम नहीं केम नहीं हालियने, हालियने एटले चालने, ओ वेलकम ओ भले पधारो लेट्स गो चालो जइए, माय माँ बापा विल बी हैप्पी, माय माँ बापा एटले मारा मधर एंड फादर मारा मम्मी पप्पा विल बी हैप्पी खुश थसे। फेजान वेंट टू हर होम, फेजान इना घरे गयो हतो, ही टॉक्ड विथ द पीपल ऑफ नेस, तेणे त्याना लोको साथे जी नेसना लोको हता इमना साथे वातो करी हती। नेक्स्ट डे लक्ष्मीज फादर हेल्पड हिम टू कैच ए बस फॉर जूनागढ़, बीजा दिवसे लक्ष्मीना पिताए इने मदद करी हती जूनागढ़ जवा माटेनी बस थी। फेजान थैंक्ड हिम एंड स्टार्टेड हिज रिटर्न जर्नी, फेजाने इमनो आभार मान्यो हतो अने इनु जी रिटर्न जर्नी, जर्नी एटले प्रवास हतो ए शुरू करी दीधो हतो।